ધોરણ પાંચના વિદ્યાર્થીઓ, ચાલો કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થીઓ, આજે આપણે પાના નંબર 45 ઉપર દાખલા નંબર 10 કે તમારા શહેરના તાપમાન મુજબ જૂન અને ડિસેમ્બર માસનો લંબ આલેખ બનાવો. ઓકે, ચાલો. તો આપણે આપણા શહેરનો જે તાપમાન છે બરાબર જૂન અને ડિસેમ્બરમાં કેટલું હતું એ મુજબનો એક ચાર્ટ બનાવવાનો છે, એટલે કે લંબ આલેખ બનાવવાનો છે. ઓકે, ચાલો. તો એ કેવી રીતના હશે? તો એ લંબ આલેખ આવી રીતના કંઈક બનશે. અમદાવાદ શહેરનું જૂન માસનું તાપમાન 40 અને ડિસેમ્બર માસનું તાપમાન 25, પણ આપણે અહીંયા અમદાવાદની જગ્યાએ લખી નાખશું આપણું રંગીલું રાજકોટ. બરાબર, ઠીક છે. ચાલો, તો પછી ત્યારબાદ પાના નંબર 46 પર આવી જઈએ. ચાલો, પાના નંબર 46માં આપણને શું કહ્યું છે કે રાણપુરા ગામના ખેડૂતે 4 માસ દરમિયાન કરેલી ઘઉંની ખેતી તૈયાર થવાના સમયગાળાની માહિતી આપેલી છે, જેના પરથી પ્રશ્નોના જવાબ લખો. ચાલો, શરૂઆતમાં છોડની ઊંચાઈ 0 હતી. ચાલો, 1 માસમાં કેટલી થઈ ગઈ? 8 ઇંચ. તો એ આપણે દર્શાવેલું છે અહીંયા. 1 માસમાં કેટલી થઈ ગઈ? 8 ઇંચ. 2 માસમાં કેટલી થઈ ગઈ? 24. ચાલો, 2 માસમાં અહીંયા 24 થઈ ગઈ. 3 માસમાં કેટલી થઈ ગઈ? 36. ચાલો, 36 આવી ગઈ અહીંયા. 4 માસમાં 50. રેડી? ચાલો, જરાક જોઈએ પ્રશ્ન શું કહે છે. કે દરેક માસ પછી ઘઉંના પાકની ઊંચાઈમાં વધારો જોવા મળે છે. તો કે હા, સાચી વાત છે. દરેક માસ પછી, 1 માસ પછી આટલું થયું, પછી 2 માસ પછી આટલી થઈ ગઈ, 3 માસ પછી આટલી થઈ ગઈ. ઓકે, 4 માસના અંતે ઘઉંના પાકની ઊંચાઈ ખાલી જગ્યા છે. ચલો, તો કેટલી છે આપણને ખબર જ છે, 4 માસના અંતે કેટલી છે? 50. કયા સમયગાળા દરમિયાન ઘઉંના પાકની ઊંચાઈમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો? ચલો, તો કયા સમયગાળા દરમિયાન ઘઉંના પાકમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો? તો વધુ વધારો જો અહીંયા જોવા મળ્યો છે. જો આ 8 છે અને કેટલા છે? 24. તો 8માં તમે કેટલા ઉમેરો? 24 થાય. તો કે 16. પછી જુઓ, આ 24માં તમે 12 નાખો તો 36 થાય, અને 36માં તમે 14 નાખો તો 50 થાય. તો જુઓ, સૌથી મોટી સંખ્યા ક્યાં મળી? અહીંયા જ મળી ને, 8 અને 24ની વચાળે. તો જવાબ શું આવે? 1 થી 2 માસ દરમિયાન, નહીં કે 8 અને 24. પ્રશ્ન આપણને જો શું કીધું છે કે કયા સમયગાળા દરમિયાન ઘઉંના પાકની ઊંચાઈમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો? બરાબર, કયા સમયગાળા દરમિયાન? તો કે 1 માસથી 2 માસના સમયગાળા દરમિયાન. ઠીક છે, ચાલો. પછી આવી જઈએ દાખલા નંબર 10 કે હેતવીના દાદા મગન દાદાના પરિવારનું વૃક્ષ અહીં આપેલ છે, જેની મદદથી હેતવી તેના નાના ભાઈ આરવને પ્રશ્ન પૂછે છે. તો આરવને નીચેના પ્રશ્નોનો જવાબ આપવામાં મદદ કરો. ચાલો, રેડી? ઓકે, તો તમને મસ્ત મજાનું છે ને વૃક્ષ આપેલું છે. મગન દાદા 86 વર્ષના છે અને જયા દાદી 81 વર્ષની. તો એના પરથી શું છે કે ભાઈ આ એક એનું છે ને આખું કુટુંબનું એક વૃક્ષ આપેલું છે. આપણે કહીએ ને વડલો, આપણા ઘરમાં પણ એવી રીતના જ હશે કે આપણા દાદા છે, એના દાદા, એ બધાની માહિતી તમારી પાસે હશે. જો આપણી પાસે ન હોય ને તો એક છે ને આપણે અહીંયા કહેવાય ને, આપણું જે ગામ હોય ને અહીંયા આવો આંબો કરેલો હોય, અને આંબામાં પછી બધું નામ લખેલું હોય, આ પાંદડામાં ઓલાભાઈ હોય, આ પાંદડામાં ઓલાભાઈ હોય, એવી રીતના. ચાલો, તો પહેલો પ્રશ્ન આપણને એમ પૂછ્યો છે કે હેતવી અને આરવ સગા ભાઈ બહેન છે. ચલો, હેતવી અને આરવ પેલા ક્યાં ગયા? હેતવી ક્યાં ગઈ? હા, એ તો આપણે અહીંયા જ પૂછ્યું. જો જેની મદદથી હેતવી તેના નાના ભાઈને પ્રશ્ન પૂછે છે. ચાલો, આ હેતવી અને આરવ, હા, જો રમેશભાઈ અને રેખાબેન, ઓકે, એના 2 દીકરા, એટલે 1 દીકરી અને 1 દીકરો, એટલે 1 દીકરી હેતવી અને 1 દીકરો આરવ. તો પ્રશ્ન આપણને એમ પૂછ્યો છે કે હેતવી અને આરવ સગા ભાઈ બહેન છે. તો કે હા, સાચું છે, બંને સગા ભાઈ બહેન છે. આરવના પિતાનું નામ શું છે? ચાલો, તો આરવ ક્યાં ગયો? આર્યો. આરવના પિતાનું નામ શું થાય? રમેશભાઈ. બરાબર, ચાલો. પછી મગન દાદાને કુલ ખાલી જગ્યા દીકરા અને ખાલી જગ્યા દીકરીઓ છે. અરે અરે વાહ રે વાહ. તો જો આપણને છે ને અહીં નંબર આપી દીધો છે 1 2 3 4 5 6. બરાબર, તો ચાલો જોઈ લઈએ આપણે દીકરા કેટલા છે કુલ.
ચલો એ પાછું અઘરું પડી જશે. મગનધ દાદિયા બરાબર, જયાદાદિયા રહી. ચલો તો મગનભાઈનો એક દીકરો તો રમેશ જ થાય, બીજો દીપક થાય, આ દીકરી થાય. જો ફોઈ લખ્યું છે ને એટલે આ દીકરી થાય, આ દીકરો થાય, આ દીકરી થાય. એટલે આ બે દીકરી થશે અને આ થશે દીકરો. તો એક બે ત્રણ ચાર, ચાર દીકરા થશે અને બે દીકરીઓ થશે. બરાબર, જવાબ આવશે સી. પછી જયા દાદીને કુલ કેટલી પુત્ર વધુઓ છે તેના નામ લખો. ચાલો આ તો ખબર પડી ગયા ને, ચાર દીકરાઓ હોય એટલે દીકરાઓની જે પત્ની હોય એ થાય પુત્ર વધુ. તો ચાર પુત્ર વધુ હોય પણ એ ચારે ચાર પુત્ર વધુના નામ લખવાના છે વિદ્યાર્થીઓ. ચાલો તો પહેલાં તો રેખાબેન, બીજા શ્વેતા કાકી, ત્રીજા જમના કાકી અને ચોથા પાર્વતી કાકી. જેટલા કાકી કાકી લખેલું છે ને એ બધા આવશે. અને એક તો જે આરવના મમ્મી છે બરાબર, એ આરવના સૌથી મોટા ફોઈના કુલ ચાર સંતાનો છે. ચલો એ આપણે જોવું પડશે, આરવના સૌથી મોટા ફોઈ. ચલો એ મોટા ફોઈ કેવી રીતના મળશે આપણને, તો કે નીચે ઉંમર લખેલી છે. હા જો, એક ફોઈ આર્યા 50 વર્ષના છે બરાબર, બે જ ફોઈ હતા, બીજા ફોઈ આર્યા મીના ફોઈ, તો એ 58 વર્ષના છે બરાબર. એમને શું લખ્યું છે, પ્રશ્ન શું પૂછ્યો છે કે આરવના સૌથી મોટા ફોઈના કુલ ચાર સંતાનો છે. ચલો મીના ફોઈ છે ને ચાર સંતાનો છે, તો જો છોકરા નહીં સંતાનો એટલે ટોટલ બાળકો, તો કે હા ત્રણ દીકરા અને એક દીકરી એટલે ત્રણ ને એક ચાર. તો જવાબ આવે સાચો. દાદા પાસે કુલ 24 લાખ રૂપિયા છે. ઓહો, જો દાદા દરેક સંતાનને સરખે ભાગે વેચે તો દરેકના ભાગમાં ખાલી જગ્યા રૂપિયા આવશે. ચાલો તો એ ખબર પડી જાય આપણને કે 24 લાખ રૂપિયા છે બરાબર મગન દાદા પાસે. તો ભાઈ મને જ આપી દો ને ભાઈ, એને દીકરાને હું આપવા કે. તો 6 ને એ સરખા ભાગે વેચે તો દરેકના ભાગે કેટલા આવશે, તો સિમ્પલ 24 લાખ રૂપિયા છે અને કુલ સંતાનો કેટલા છે 6, 24 ભાગ્યા 6 કરો એટલે કેટલા મળે 4, એટલે કે 4 લાખ રૂપિયા બધાને સરખા મળે. પછી દાદા દાદીને કુલ ખાલી જગ્યા પોત્ર છે અને ખાલી જગ્યા પોતરીઓ અને ખાલી જગ્યા ભાણિયા અને ખાલી જગ્યા ભાણીઓ. ઓહો હો હો, આ તો ભાઈ બહુ અંદરનો અંદર જવાયો. પોત્ર ગોતો, પોતરીઓ ગોતો, પછી એના ભાણિયા ગોતો, એની ભાણીઓ ગોતો. વારે વાર, અને કે ક્યાં ભાઈ વેકેશન કરવા જવાનું હોય. ચાલો કાંઈ વાંધો નહીં, પણ આપણને પ્રશ્ન પૂછ્યો છે બરાબર, તો દાખલો આપણે ગણવા પડે. દાદા દાદીને કુલ ખાલી જગ્યા પોત્ર છે. ચાલો પોત્રમાં તો ખબર પડે ને, દીકરાનો દીકરો એટલે પોત્ર. ચાલો તો રમેશભાઈનો દીકરો છે, હા તો ચાલો એક પોત્ર તો અહીંયા મળી ગયો આરવ. પછી દીપક કાકા એનો એક દીકરો મળી ગયો, ચાલો બે થઈ ગયા. ફોઈ નો ગણાય, ફોઈના દીકરા છે ને એ પોત્ર નો ગણાય બરાબર. ચાલો પછી હા જમના કાકીના, ચાલો એના બે, તો બે ને બે 4, પછી અહીંયા 3, 4 ને 3 7 ના આનો ગણાય બરાબર. આ ફોઈના દીકરા છે બરાબર, આનો ગણાય. ચાલો એક આ લીટીને ગણાય અને એક આ લીટીને ગણાય બરાબર, બાકીના બધા દીકરા ગણી લ્યો. જો 5 5 ને 2 7 7 7 ને 1 8 8 ને 1 9, તો જવાબ આવશે 9. ચાલો પોત્રીઓ, ચાલો તો 1 1 ને 3 4 4 ને 1 5 5 ને 1 6, તો ચાલો 6 પોતરીઓ બરાબર. હવે ભાણિયા, ચાલો તો ભાણિયા કોણ હોય, તો કે જે ફોઈના દીકરા હોય એને ભાણિયા કહેવાય. ચાલો ફોઈ ક્યાં ગયા રહ્યા, ચાલો 3 3 ને 2 5 બરાબર, તો 5 ભાણિયા. અને ભાણીઓ, ચાલો ભાણીઓ કેટલી થશે વિદ્યાર્થીઓ, બે દીકરી આ રહી અને એક દીકરી આ રહી, તો 2 ને 1 3, તો 3 ભાણીઓ થશે. જો મજા આવે છે ગોતવાનું, કંઈક બસ આવી રીતના છે ને આપણો આંબો આપેલો છે બરાબર, ધીમે ધીમે આપણે ગોતું રહેવાનું છે. ચાલો પછી હેતવીને કુલ ખાલી જગ્યા કાકા અને ખાલી જગ્યા કાકી છે. તો હેતવીને કુલ કેટલી કાકી છે બરાબર, 3 કાકા. જો સ્વાભાવિક છે, જેટલા કાકા હોય એટલી કાકી હોય, કેમકે આમાં લગ્ન તો થઈ ગયા બધાના, એટલે 3 કાકા છે અને 3 કાકી છે. ઓકે ચાલો, પછી છે આરવની મમ્મીને, ચાલો આ રહી ગયું, દાદા દાદીના ઘરે દિવાળીએ બધા જ સાથે જમવાના છે તો કુલ ખાલી જગ્યા સભ્યો માટે રસોઈ બનશે.
ચાલો તો આ બધાએ ગણવાના છે, બધાએ મળીને કેટલા થશે વિદ્યાર્થીઓ? જો પાંચ પાંચને એક છ, સાત આઠ, આઠને ત્રણ અગિયાર, અગિયારને એક બાર, તેર ચૌદ, પંદર સોળ, સત્તર અઢાર, ઓગણીસ વીસ, એકવીસ બાવીસ, ત્રેવીસ ચોવીસ, પચીસ છવ્વીસ, સત્યાવીસ અઠ્યાવીસ, ઓગણત્રીસ ત્રીસ, એકત્રીસ બત્રીસ, તેત્રીસ ચોત્રીસ, પાંત્રીસ અને બીજા આ બે, છત્રીસ અને સાડત્રીસ, એટલે ટોટલ સાડત્રીસ સભ્યો થશે. વાહ રે વાહ. ચાલો પણ હજી પ્રશ્ન પૂછ્યો છે આપણને દસમો, કે આરવની મમ્મીને કુલ ખાલી જગ્યા નણંદ અને ખાલી જગ્યા જેઠાણીઓ છે. લ્યો તો આપણને ખબર જ છે કે ભાઈ આરવને બે ફોઈ હતી એટલે બે નણંદ તો થઈ ગઈ, તો જેઠાણીઓ એટલે શું? તો કે આરવની બધી કાકીઓ, તો કેટલી? ત્રણ. ચાલો થઈ ગઈ રેડી. દાદી તેમના પરિવારની તેમનાથી નાની દરેક સ્ત્રીને એક સોનાની વીંટી આપવા માંગે છે, તો દાદા કુલ કેટલી વીંટી બનાવશે? ચાલો હવે આ પ્રશ્ન પૂછી લીધો, હવે આ પ્રશ્ન બહુ લાંબો થઈ જશે વિદ્યાર્થીઓ. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. ઠીક છે, કે વીંટી બનાવી છે તો પહેલાં તો હિસાબ તો કરવો પડે ને ભાઈ, કેટલા તોલાની વીંટી બનાવી છે, એ પછી સોનાની વીંટીઓ નહીં કે ચાંદીની, બરાબર? ચાલો.